વાલા વિદ્યાર્થીઓ આજે આપણે કેલ્સીમાં કેવી રીતે કાર્ય કરવાનું છે એના વિશે જોઈશું. સૌપ્રથમ આપણે ઓપન ઓફિસ ઓઆરજી કેલ્સી શરૂ કરીશું. સ્ટાર્ટ પર ક્લિક, ઓલ પ્રોગ્રામ પર ક્લિક. હવે આપણે જેટલી વાર કેલ્સી શરૂ કરીશું એક નવી ફાઇલ ઓપન થશે. અગાઉના પ્રેક્ટિકલમાં આપણે સ્ક્રીન વિશે સમજી ગયા હતા, આજે આપણે તેમાં કામ કેવી રીતે કરવાનું છે તેના વિશે વાત કરીએ. એક્ટિવ સેલ અત્યારે એ કોલમ અને એક રો A1 છે, તમે એડ્રેસ બોક્સમાં જોઈ શકો છો. આપણે માર્કશીટ બનાવવા માટેનું પ્રેક્ટિકલ કાર્ય કરીએ છીએ. લખું છું પ્રેક્ટિકલ 2. કદાચ તમને ના દેખાય તો આપણે સ્ક્રીન થોડી મોટી કરીએ. ત્યારબાદ એન્ટર કી દબાવીએ એટલે આ એક રીત છે એક ખાનામાંથી બીજા ખાનામાં જવા માટે. બીજું માથાડું લખીએ માય માર્ક શીટ, એન્ટર. ત્યારબાદ એક લીટી ખાલી રાખીએ, લખીએ નંબર, પછી નામ, મેથ્સ, સાયન્સ. જો એક ખાનામાંથી બીજા ખાનામાં જવા માટે ટેબ કી દબાવવાની, જે ડાબા હાથમાં કેપ્સ લોકની ઉપર છે, ટેબ કી દબાવવાથી એક ખાનામાંથી બીજા ખાનામાં જવાય, એન્ટર કીથી પણ જવાય, અને ચાર એરો કી આપેલી છે તેનાથી પણ જવાશે. ઇંગ્લિશ, ત્યારબાદ એસ એસ, પછી એસ એસ સોશિયલ સાયન્સ, એસ કે સંસ્કૃત, કોમ્પ્યુટર. ગુજરાતી, ત્યારબાદ તેમથી ટોટલ. બસ આટલું જોઈશું. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે નંબરનું ખાનું બહુ મોટું છે, તો આપણે A1 અને A કોલમ અને B બે હેડિંગની વચ્ચે માઉસ પોઇન્ટર લઈ જઈએ, ડબલ ક્લિક કરવાની. એટલે જુઓ અત્યારે જે આકાર દેખાય છે એ જુઓ, એ કાળી ઊભી પટ્ટી છે અને કાળા કલરનું બંને બાજુ ક્લિક દર્શાવતી નિશાની આવી. ડબલ ક્લિક કરો તો આવું કેમ થયું? જે ખાનું સૌથી મોટું હશે એ પ્રમાણે કોલમ લઈ લીધી, આપણે નાની લઈએ. મોટા છે એટલે એને ટૂંકા કરવી છે. મેથ, સાયન્સ, ઇંગ્લિશ, કોમ. તમને સમજ પડે એટલા માટે જ મેં પહેલા આખા અક્ષર લખેલા. હવે ડબલ ક્લિક કરીએ બે કોલમના હેડિંગ વચ્ચે. ઓટોમેટિક ખાનું એડજસ્ટ થઈ જશે, વધારાની જગ્યા કાઢી નાખશે. એને જે સુધી ટોટલ સુધી વધારી દેવું છે, તો પહેલા ખાના પર ક્લિકથી છેલ્લા ખાના સુધી માઉસને દબાવી રાખીને ખસેડો. હવે સ્ટાન્ડર્ડ ટૂલબારની નીચે ફોર્મેટ ટૂલબારમાં મર્જ સેલ આપેલું છે ત્યાં ક્લિક કરો. એ પ્રમાણે માય માર્કશીટ
પણ એ પ્રમાણે સિલેક્ટ કરો ખાના અને મર્જ કરો. મર્જ એટલે બધા ખાના ભેગા કરો. પહેલા ખાના પર ક્લિક અલાઈન કરીએ, બીજા ખાના પર ક્લિક અલાઈન સેન્ટર કરીએ. હવે નિયો ઓકે. હવે ક્રમ લખીએ 1 2 3 4 5 6 7 8 9 10. હવે એરો કી ટેબ કી નો તમે ઉપયોગ કરવાનો છે, એન્ટર કી નો ઉપયોગ કરવાનો છે. હું લખું છું પ્ર પછી એન્ટર કી આપે એટલે બીજી રૂમમાં જશે. ફરી ડબલ ક્લિક કરીએ બી ને સી કોલમ વચ્ચે એટલે નેમનું ખાનું ઓટોમેટિક સાઈઝ જો એડજસ્ટ કરી લીધી. હવે આ તમામના માર્ક લખીએ. પહેલા તમારે પેપર વર્ક કરવાનું કે જેથી જ્યારે કોમ્પ્યુટર પર કામ કરવા બેસો અને પીરિયડની મર્યાદા 35 મિનિટની હોય 40 મિનિટની હોય તો તૈયારી કરીને આવ્યા હશો તો તમે ઝડપથી કામ કરી શકશો. અત્યારે હું એક માર્કશીટ બનાવીને લાવ્યો છું, એ પ્રમાણે ડેટા એન્ટર કરું છું એટલે સમય બચે. નહીં તો કોમ્પ્યુટર લેબમાં આવીને વિચારવાનું ચાલુ કરો કે કોનું નામ લખું, માર્ક શું લખું તો પ્રોબ્લેમ થશે. ઘરેથી તૈયારી કરવાની, કાંક અઠવાડિયામાં 3-4 પીરિયડ હોય આપણા, તો પછી તમારે અહીં પ્રેક્ટિકલ લેબમાં આવ્યા પછી શું પ્રેક્ટિકલ કરીશું એ વિચારશો તો વાર લાગશે અને પીરિયડ પૂરો થઈ જશે અને કામ થશે નહીં. ત્યારે એન્ટર કીથી બીજા ખાનામાં જોઉં છું. એરો કીથી ઉપર જોઉં છું. નીચેની હરોળમાં જવા એન્ટર કી, ઉપર નીચે જવા એરો કી, આગળ પાછળ ખાનામાં જવા ડાબી જમણે જવા ટેબ. હવે એસએસ ના માર્ક લખીએ. હવે સંસ્કૃત ના માર્ક ગુજરાતી ના માર્ક ભૂસવા માટે બેકસ્પેસ અથવા તો ડિલીટ કી. આગળનું ભૂસવું હોય તો કર્સરની આગળનું ભૂસવા માટે બેકસ્પેસ, કર્સર પછીનું ભૂસવા માટે ડિલીટ કી. સારું, હવે આ વિગતોને આપણે થોડીક ગોઠવીએ છીએ મધ્યમાં લાવી. તો બધા ખાના પર ક્લિક, માઉસ પોઈન્ટર દબાવી રાખો, ખસેડો છેલ્લા ખાના સુધી અને છેલ્લા વિષયના માર્ક સુધી ખસેડો. પછી માઉસનું બટન છોડી દો અને સિલેક્ટ કર્યું કહેવાય. શું કર્યું, એક કરતાં વધારે ખાના સિલેક્ટ કર્યા એટલે સિલેક્ટ રેન્જ કહેવાય, સેલ રેન્જ. હવે અલાઈન કરી દઈએ
માં આવી ગયું. ટોટલ હમણાં નહીં જોતા આપણે, ફાઇલને સેવ કરીએ. નવી ફાઇલ છે, ફાઇલ સેવ યસ, ફાઇલને લોકેશન કઈ જગ્યાએ સેવ કરવું છે તમારે કહેવાનું. અહીંયા આગળ આપેલું જ હોય, ડેસ્કટોપ પર કરવું. ફાઇલના નામની પાછળ એલસીમાં ODES એક્સટેન્શન ઓટોમેટિક લખાઈને આવશે. ODES ફાઇલ સેવ કરી. સારું, એક કામ આપણું પૂરું થયું. હવે આ ખાનું છે પણ એને તમે પ્રિન્ટ પ્રિવ્યૂ કરશો તો તમને લીટી વગરનું દેખાશે. ફાઇલ જો આ પ્રમાણે તમારી પ્રિન્ટ નીકળશે, એટલે આપણે દબાઈ દીધી. હવે શું કરવાનું, તો આ ખાનાઓને સિલેક્ટ કરીએ માઉસ પોઇન્ટર થી પહેલાથી છેલ્લા ખાના સુધી. હવે ખાનાને બોર્ડર આપવી છે. બોર્ડર આવી ગઈ. હવે તમે પ્રિવ્યુ જોશો ફાઇલ મેનુમાં જઈને, તો ખાનું આ રીતે દેખાશે. પેજ એ ફોર સાઇઝનું હશે. આ પ્રિન્ટ થશે, કઈ જગ્યાએ પ્રિન્ટ થશે દેખાશે. એસ્કેપ કી. સારું, ફાઇલ સેવ થઈ ગઈ છે. હવે આપણે ટોટલ કરવું છે. તો ટોટલ કરવા માટે સાદી રીત તમે શું કરો, કેલ્ક્યુલેટરમાં પ્રણયના માર્કનો સરવાળો કરો. એ જ રીતથી કરી શકાય. એક રીત એ છે સરવાળો કરવાનો, કે ભાઈ આ રીતે તમે સરવાળો કરશો. આપણે કેવી રીતે સરવાળો કરવાનો છે, તો સૂત્ર કે વિધેયની પહેલા ઇઝ ઇક્વલ ટુ લખો, ત્યારબાદ પહેલા માર્ક પર જાઓ, પછી પ્લસ, પછી બીજા માર્ક ઉપર જાઓ, પછી પ્લસ, પછી ત્રીજા માર્ક પર જાઓ, પ્લસ ચોથા પર જાઓ, પ્લસ પાંચમા પર જાઓ, પ્લસ છઠ્ઠા માર્ક કોમ્પ્યુટરના છે તેના પર જાઓ, પ્લસ ગુજરાતી પર જાઓ, પ્લસ. હવે અહીં તમને શું દેખાય છે જુઓ, 87, 75, 85, 54, 78, 95 કે 68 નહીં દેખાતું, પણ આ 87 કયા ખાનામાં છે તે દેખાય છે. કે C5 સાયન્સના માર્ક પ્રણયના CD5માં છે, ઇંગ્લિશના E5માં છે. એટલે સરવાળો કોનો કરશે, કિંમતોનો નહીં પણ સેલ એડ્રેસ. સેલ એડ્રેસનો સરવાળો કરવાથી ઘણા બધા ફાયદા થશે. હવે એન્ટર આપું છું, હજુ એનું ટોટલ આવી ગયું. હવે આ આખું ખાનું સિલેક્ટ કરું છું અને અલગ સેન્ટર કરી દઉં છું. તો એક રીત આ, પણ આમાં તમારે કેટલી વાર સરવાળો કરવો પડે, ઇઝ ઇક્વલ ટુ, પછી 1, 2, 3, 4, 5, 6, 7 ફરી એક વાર કરું છું. ઇઝ ઇક્વલ ટુ મેથ્સ પ્લસ સાયન્સ પ્લસ ઇંગ્લિશ પ્લસ સમાજ પ્લસ સંસ્કૃત પ્લસ કોમ્પ્યુટર પ્લસ ગુજરાતી અને એન્ટર. હવે આ રીતથી તો સરવાળો થાય, પણ એથી શું ફાયદો થાય, આપણે કિંમતોનો સરવાળો કરીએ તો ફરી બધું ગણતરી સરવાળાની કરવી પડે. માનો કે અહીં આગળ હું કિંમત બદલું કે અહીં 99 કરી દઉં, તો જો એનું ટોટલ બદલાશે. કંટ્રોલ ઝેડ અંદર કિંમત બદલાશે. માનો કે 10 કરી દઉં તો ટોટલ ઓટોમેટિક બદલાશે. એટલે કે એકવાર માર્કશીટ બની ગયા પછી ફેરફાર કરવા હોય તો સરળતાથી થશે. હવે આ એક રીત થઈ, આખી તમે સૂત્ર લખ્યું. હવે એક્સેલ હોય કે કેલ્સી, તૈયાર વિધેય અથવા તો ફંક્શન કેલ્સી અને એક્સેલ બનાવનારે રેડીમેડ તૈયાર કર્યા છે ફંક્શન. આપણે અત્યારે સરવાળો કરવાનો છે, તો હવે આપણે વિધેયનો ઉપયોગ કરીશું. ઇઝ ઇક્વલ ટુ સમ ખાલી કૌંસ, પછી કિંમતો કઈ બાજુ છે સૂત્રની, ડાબી બાજુએ છે, એટલે એરો કી ડાબી બાજુની દબાવો, પછી શિફ્ટ વડે એને આગળ ખસેડો મેસ એટલે પહેલા માર્ક સુધી,
પછી શિફ્ટ વડે ફરી જોઈએ. ઇઝ ઇક્વલ ટુ સમ ખાલી કૌંસ ડાબી બાજુ એરો લઈ જાઓ, પછી શિફ્ટ થી તેને આગળ તરફ ખસેડો પહેલા માર્ક સુધી, પછી શિફ્ટ વડે કૌંસ કરો અને એન્ટર કી દબાવો, તો ટોટલ થઈ ગયું. ફરી ઇઝ ઇક્વલ ટુ સમ કૌંસ શિફ્ટ વડે ડાબી તરફ જાઓ, કારણ કે આપણા માર્ક ડાબી તરફ છે સૂત્રની, પછી શિફ્ટ દબાવી પહેલા વિષયના માર્ક સુધી ખસેડો, પછી શિફ્ટ વડે ખાલી કૌંસ પૂરો કરો, એન્ટર આપો. એરર આવી, જોઈએ એફ ટુ શું એરર છે. સી એટ થી એની એરર આવી હશે, આવવું જોઈએ ત્યાં જે આવી ગયું બરાબર. હવે આ તો મેં 10 વિદ્યાર્થી માર્ક લખ્યા, પણ તમે જાણો છો કે તમે જે ધોરણમાં ભણો છો 7, 8, 9 કે 10 કે 11, 12, તો તમારા વર્ગની સંખ્યા 60 હોય, એટલે ઓછામાં ઓછા 60 વિદ્યાર્થીના આ પ્રમાણે રોલ નંબર, નામ અને માર્ક હોય, તો વારંવાર આ સૂત્ર લખવાનું નથી. હવે આપણે શું કરીએ, જો હું કરું છું વધારે ઝૂમ કરું છું અને અહીં ધ્યાન આપો. જો આ જે એક્ટિવ સેલ છે કે જેમાં આપણે અહીં આગળ ફોર્મ્યુલા બાર જોઈ શકીએ સૂત્ર લખ્યું છે, તો એક્ટિવ સેલના જમણી તરફ બોટમ એટલે કે રાઈટ બોટમ તમને એક આ ચોરસ જેવો ભાગ દેખાય છે, જુઓ આનું નામ છે ઓટોફિલ હેન્ડલ. આપણે એના ઉપયોગથી હવે વિધેયની કોપી કરીશું છેલ્લા વિદ્યાર્થીના માર્ક સુધી. જુઓ માઉસ પોઈન્ટર તીર છે પણ ત્યાં જશે ઓટોફિલ હેન્ડલ પર તો સ્ક્વેર સ્વરૂપે આવી જશે, બટન દબાવવાનું ત્યારબાદ અને નીચે ખસેડો. છેલ્લા વિષય સુધી, છેલ્લા વિદ્યાર્થી, અને પછી બટન છોડી દો. જો ટોટલ સૂત્ર આવી ગયું, હવે એને ફરી સેવ કરીએ ફાઇલ સેવ, એટલે આટ પૂરતું આટલું રાખીએ આપણે. પછી આપણે ટકા રિઝલ્ટ પાસ ચેક ના પાસ એ પણ શોધીશું. દરેક વિદ્યાર્થી આ પ્રમાણે પ્રેક્ટિસ કરે અને માર્કશીટ બનાવે, અને પાંચમા લખવાનું રાખજો. કોમ્પ્યુટર વિષય પણ તૈયાર કરજો બીજા વિષયોની સાથે, અને બધા વિષયો સારી રીતે અભ્યાસ કરશો એવી તમને શુભેચ્છાઓ આપું છું. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. હવે ફાઇલને સેવ બંધ કરું છું. ફાઇલ